बॉयज एंड गर्ल्स लास्ट पीरियड में आपने यूनिट 5 प्लेइंग विथ फायर ना स्पेलिंग करा प्री टास्क प्रास्ताविक पण मैं तुमने करायो के पाठ में यूनिट में शू शू आवे छे बराबर। हवे आजे आपणे यूनिट नंबर 5 प्लेइंग विथ फायर एक्सप्लेनेशन ए यूनिट ने समझवानो प्रयत्न करीए शब्द थी शब्द बराबर। तो स्टार्ट करिए छे आपणे पेज नंबर छे 55 अने रीड मतलब वाचन प्लेइंग विथ फायर वन ऑफ अवर फेवरेट फेस्टिवल इन इंडिया इज दीपावली आपणो मनपसंद त्योहार भारत नो जो कोई होय तो ए दीपावली दिवाळी छे अने બધાને ખ્યાલ છે કે દિવાળી અને ફટાકડા બે સિનોનિયમ છે સમાનાર્થી છે। ફટાકડા વગરને દિવાળી આપણે હિન્દુઓ કોઈની કલ્પના જ ન કરી શકીએ। એમાં ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રના ગુજરાતમાં આપણે ગુજરાતીઓ હે જેવું લક્ષ્મી પૂજન પૂરું થયું નથી અને ધબધબાટી બોલાવી નથી। તો વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી As it is known in the north, ઉત્તરમાં દીપાવલી અને દિવાળી નોર્થમાં આપણે પણ દિવાળી કહીએ છીએ। There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of color. એની સરખામણી થઈ જ ન શકે એની કલ્પના થઈ જ ન શકે કે જ્યારે ફટાકડો છે એ આકાશમાં જાય અને રંગબેરંગી શાવરિંગ જેને કહેવાય તો વર્ષા કરે એનું વર્ણન ન થઈ શકે જોઈએ તો આપણે અભિભૂત થઈ જાય। મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ આપણામાંના ઘણા ખરા એ વિચારતા હોય છે કે આવું કેમ બનતું હશે આ ફટાકડાની અંદર એવું શું ભર્યું છે કે જેને કારણે આવું રોશની થઈ જાય છે એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ એની અંદર શું છે। The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. The physics, એની જે રચના છે માળખું છે and chemistry અને જે રાસાયણિક પદાર્થોને મિક્સ કરીને એની અંદર ભરવામાં આવ્યા છે ઓ ફાયર is as interesting એટલા જ રસપ્રદ છે as the sound and the light they emit એમાંથી જે sound અવાજ આવે છે અને એમાંથી જે પ્રકાશ આવે છે એના જેટલું જ રસપ્રદ છે। The science of fireworks is technically called pyrotechnics. જે ફાયરવર્ક ફટાકડાનું વિજ્ઞાન છે એને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે। From the Greek word, Greek એક શબ્દ છે એના ઉપરથી આપણે લીધો છે PYR meaning fire. Pyrotechnics માટે જે PYR ફાયર જેને કહે છે એનો અર્થ થાય છે ફાયર આગ એન્ડ ટેકનિક્સ મીનિંગ એન આર્ટ અને ટેકનિક્સ નો અર્થ થાય છે આર્ટ કલા। Pyrotechnic is include not only fireworks but also a whole range of devices that use similar materials and principles. Fireworks નો અર્થ માત્ર ફટાકડા એટલો જ નથી થતો પણ એને લગતા જે કોઈ ડિવાઇસ નો ઉપયોગ કરીએ છીએ આપણે એ બધા ફાયરવર્ક્સ માં સમાવેશ થાય છે અને ફટાકડાની પણ કેટલી વિવિધતા છે તમે જોઈ નાના બાળકો માટેના મોટા લોકોને ફોડવા માટેના તમે રંગબેરંગી ફટાકડાઓ અમુક ફટાકડાઓ અવાજ કરે છે અમુક ફટાકડાઓ છે પ્રકાશને રેલાવે છે અને અમુક ફટાકડા છે સાઉન્ડ રેલાવે છે અવાજ આવે એમાંથી ફટાકડા વિશલ વાગે તો એમાં જે ડિવાઇસ ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ કે જેમાં સરખો પદાર્થ વપરાતો હોય અને સરખો સિદ્ધાંત વપરાતો હોય From safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. કેનો સમાવેશ થાય છે આપણે રોજ બરોજ વાપરતા સેફ્ટી મેચિસ બાકસ જેને કહે છે ત્યાંથી માંડીને સ્પેસ શટલ રોકેટનું જે સ્પેસ શટલ છે આપણે હોય છે એમાં વપરાતા ઈંધણ સુધી તમામ વસ્તુ નો પાયરોટેકનિકમાં સમાવેશ થાય છે। The household match is considered a special pyrotechnic device. આપણે જે બાકસ છે મેચ સ્ટિક જેને મેચ બોક્સ કહે છે એ શું છે પાયરોટેકનિક નું સંપૂર્ણ ઉદાહરણ છે કારણ કે પાયરોટેકનિક માં શું હોય શકે જો
એઝ ઓન ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ પાયરોટેકનિકની જે અસરો છે શું હોય પેલા હીટ ગરમી સ્મોક ધુમાડો હોય લાઇટ પ્રકાશ આવે ગેસ એમાંથી ધુમાડો નીકળે એન્ડ સાઉન્ડ અને એમાંથી અવાજ પણ આવે આ રેઝમ ઇનિટ તો જીવાશ્રીની અંદર આ બધું તમે જ્યારે એને જીવાશ્રી અંદર પેટાવો છો એટલે પેલા અવાજ આવે એમાંથી સુરળ કરશો પછી એ સળગે એટલે હીટ પછી ગરમી થાય સ્મોક એમાં ધુમાડો નીકળે લાઇટ થાય ગેસ ઠરી જાય એટલે ગેસ પણ ઉત્પન્ન થાય અને સાઉન્ડ શરૂઆતમાં જે અવાજ આવે તો બધું છે એટલે પાયરોટેકનિક્સ નું બેસ્ટ એક્ઝામ્પલ હોય તો એ આપણી મેચબોક્સ સમ હિસ્ટોરિયન્સ સે ધેટ બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક્સ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા જે એની અંદર બ્લેક પાવડર કાળો પદાર્થ પાવડર ભૂકો જે ભરવામાં આવે છે આપણે સાદી ભાષામાં જેને દારૂ કહીએ છીએ આમ તો ફટાકડાનું બીજું નામ દારૂખાનું છે બરાબર ને તો એ કાળો પદાર્થની શોધ છે બ્લેક પાવડરની એ ભારતમાં થઈ છે એમ કેટલાક ઇતિહાસવિદો કહે છે શુક્રાંતિ રિટર્ન મોર ધેન 2000 યર્સ એગો શુક્રાંતિ નામના જે વ્યક્તિ થઈ ગયા એણે 2000 વર્ષ પહેલા લખેલું છે હેઝ રેફરન્સ ટુ વેપન સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ શસ્ત્ર સહાર કરનારા કોઈનો જીવ લેનારા જે શસ્ત્રો બનાવ્યા છે એનો ઉલ્લેખ એને કરેલો છે હાવેવર ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક્સ પરંતુ આજની તારીખમાં પણ ચાઇના જેને ચીનાઓ કહે છે એ લોકોએ પાયરોટેકનિક્સની શોધ કરેલી છે આપણા ઇતિહાસમાં લખાયેલ છે તે આર સેડ ટુ હેવ ડેવલપ કે એવું કહેવામાં આવે છે કે એનો વિકાસ મતલબ તેનો તો બ્લેક પાવડરનો મોર ધેન 1000 યર્સ એગો 1000 વર્ષ પહેલા તે લોકોએ મતલબ ચાઇનાના લોકોએ બ્લેક પાવડરની શોધ કરી હતી ઇટ ટુક એટલીસ્ટ 200 યર્સ ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ અને એ 1000 વર્ષ પહેલા શોધ કરી હતી એને વેસ્ટમાં પહોંચતા પશ્ચિમના દેશોમાં પહોંચતા 200 વર્ષ લાગ્યા હતા એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 મતલબ 1242 ધેટ એન ઇંગ્લિશ મોન્ક અને ક્યારે 1242 માં એક અંગ્રેજ સાધુ રોજર બેકર રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર એને આ બ્લેક પાવડર જે ફટાકડાની અંદર ભરવામાં આવતો દારૂ પછી બંદૂકની ગોળીનો પણ દારૂ જ કહેવાયો નું રહસ્ય એને જાહેર કર્યું હી કન્સિડરેડ ઇટ સચ એ ડેન્જરસ સબસ્ટન્સ ધેટ હી રોટ ઓફ ઇટ ઇન એ કોડ લેંગ્વેજ અને એને એક ખતરનાક ભયાનક એ પદાર્થ ગણતા હતા એટલે એને સાંકેતિક ભાષામાં લખેલું હતું કે કોઈને ખબર ના પડી જાય નકર માણસ ગોળી બને બીજાને મારી નાખે હવે આ બ્લેક પાવડર કેમાંથી બને છે હવે આપણે બધા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છીએ સાયન્સના વિદ્યાર્થીઓ છીએ તો એ છે શું એના વિશે આપણે ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર ગન પાવડર કે બ્લેક પાવડર કે એની બેઝિક ફોર્મ્યુલા છે હેઝ રિમેઇન અનચેન્જ ફોર સેન્ચુરી સૈકાઓથી એમાં કોઈ બદલાવ આવ્યો જ નથી જયારે શોધાણી અને જે ફોર્મ્યુલા હતી એ ફોર્મ્યુલા જે છે ઇટ ઇઝ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેટ વજનમાં જો આપણે 100 ગ્રામ એ બ્લેક પાવડર બનાવવો હોય તો 75 ગ્રામ આપણે લેવાનું છે પોટેશિયમ નાઇટ્રેટ 15% લેવાનું છે ચારકોલ 15 ગ્રામ એન્ડ સલ્ફર 10% બરાબર તો 100 ગ્રામ બ્લેક પાવડર બને બાય વેટ વજનની દ્રષ્ટિએ તો જે બ્લેક પાવડર છે શેનો બનેલો છે તો કે પોટેશિયમ નાઇટ્રેટ ચારકોલ એન્ડ સલ્ફર ને આમે આપણે એ અંદર ખોલીએ છીએ ફટાકડાનું તો કેવું દેખાય છે આપણને જે ફૂટવાનો હોય છે એની અંદરથી બ્લેક નીકળે છે અને જેમાંથી શાઇનિંગ આવવાનો છે સિલ્વર હોય છે કારણ કે એમાં એલ્યુમિનિયમ ભેળવવામાં આવે છે એ આગળ આવશે આપણે ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓર ઓલ્ટરેશન નીડ બી મેડ એમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ સુધારો કરવાની જરૂર પડી નથી કે કોઈ એનો વિકલ્પ શોધવાની જરૂર પડી નથી કારણ કે જે ફોર્મ્યુલા છે બ્લેક પાવડરની એ એકદમ આજ સુધી સફળતાપૂર્વક પાર પડે છે એક્સપર્ટ સેઝ ધેટ ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ સ્ટીલ યુઝિંગ ધ સેમ એઝ ઓલ પ્રોપોર્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક નિષ્ણાતો કહે છે કે જૂના જમાનામાં જ્યારે શોધ થઈ જે ટેકનિકથી એનો ઉપયોગ થતો હતો એ ટેકનિકથી આજે ઉપયોગ થાય છે એને એના
કોઈ ગુણધર્મોને પણ બદલાવવામાં આવેલા નથી. એજ ઓલ પ્રોપર્ટીઝ એની મેન્યુફેક્ચરિંગ ટેકનિક અને જૂની પદ્ધતિ પ્રમાણે આજે પણ એનું પ્રોડક્શન કરવામાં આવે છે. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હેવ અ ગુડ ડે.